किसानों को जो है पोषणक्षम भाव मिलना चाहिए और आशा वर्कर आंगनवाड़ी वर्कर उनकी समस्याओं को सरकार को गंभीरता से लेना चाहिए। ये सब मांगों के साथ हमारी 12 मांगे हैं। સમગ્ર દેશભરની અંદર તમે જોઈ રહ્યા છો કે જે રીતના જે મજદૂર વિરોધી જે ચાલી રહ્યું છે, જે રીતના સમગ્ર દેશભરની અંદર જે રોટી કપડા ઓર મકાન અને ખાસ કરીને જ્યારે મજદૂર જે રીતના બેરોજગાર થઈ રહ્યો છે, ચારે બાજુ જે તમે જોઈ રહ્યા છો કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે 21,000 જે વેતન આપવું જોઈએ એની જગ્યા પર કોઈ જગ્યા 10,000, કોઈ જગ્યા 15,000 અને જે લઘુત્તમ પેન્શન બી જે 10,000 આપવું જોઈએ અને ચાર આમના જોઈ રહ્યા છો કે વડોદરા શહેરથી માંડીને આ ગુજરાતમાં પણ આજે જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન કોમર્શિયલ ઝોન થઈ રહ્યા છે, દિવસે ને દિવસે યુવાન બેકાર થતો જાય છે, જે લોકો રિટાયર થાય છે એમની જગ્યા પર નવી કોઈ ભરતી થતી નથી અને જે પણ સરકાર પોતે પણ દરેક જગ્યા પર કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચલાવે છે, સમગ્ર જે મજદૂર વિરોધી એ કોઈ પણ સરકાર હશે, આ સરકાર હશે કે કોઈ પણ સરકાર, જ્યારે પણ મજદૂરનો જે મજદૂરને દબાવવાનું મજદૂરોનું શોષણ કરશે ત્યારે પણ નહીં ચલાવે, જબ તક જીએંગે તબ તક હમ ઇનસે લડતે રહેંગે। અને આજે ફરી એકવાર સંયુક્ત ટ્રેડ યુનિયન તમે જોઈ રહ્યા છો, એના સાથે સાથે સંયુક્ત સમિતિએ સમગ્ર વડોદરા શહેરના સૌ કામદારો ભેગા થઈ આજે પ્રોટેસ્ટ કરી આનો વિરોધ કર્યો છે। ગુજરાત ઇન્ટેક સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ વિપિન પટેલ, ભારતભરના ઉદ્યોગોને બરબાદ કરી, સરકારની ફેવર કરીને મજદૂરોને કચડી નાખવાની શોષણ નીતિ જે સરકારે અપનાવી છે અને 40 જેટલા કાયદાઓને માત્ર 4 કાયદાઓને રૂપાંતર કરી અને મજૂરોને છૂટા કરીને અત્યારે બેકાર બનાવવાની જે વાત સરકાર કરી રહી છે એ વાતે સખત વિરોધ ભારતના રાષ્ટ્રીય સંગઠનોએ કરી રહ્યા છે। એના ભાગરૂપે સંયુક્ત કામદાર સમિતિના નેજા હેઠળ અમે બધા અહીંયા આવ્યા છે। ખાસ કરીને અમારે અત્યારે કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવાની છે। અત્યારે મોટાભાગના કારખાનાઓની અંદર આજે 100-200 કામદારો કાયમી હોય અને 1500-2000 જેટલા કામદારો કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય અને એને મિનિમમ વેજ મળતો હોય છે કે નથી મળતો એનું પણ કોઈ જ્યારે ફરિયાદો કરવામાં આવે, ફેક્ટરી ઇન્સ્પેક્ટરને ફરિયાદો કરવામાં આવે તો આજના અધિકારીઓ પણ આજે આ વાતને અવગણના કરી અને કામદારનું હિત થાય એવું ઈચ્છી રહ્યા છે। એના માટે અમે ખાસ કરીને અહીંયા જે ખેડૂતોના પણ પોષણક્ષમ ભાવ મળવામાં આવતા નથી, ખેડૂતો અને મજદૂરો બંને ભેગા થઈને ઓલ ઇન્ડિયાની અંદર 25 કરોડ જેટલા કામદારો અને મજદૂરો ખેડૂતો આજે આખા દેશની અંદર દેખાવ કરી અને પોતાની વ્યાજની માગણીઓ રજૂ કરવા માટે આજે ગુજરાતભરમાં નહીં પણ ભારતભરની અંદર ભેગા થઈને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। એ વાત માટે અમે આજે અહીંયા કલેક્ટરશ્રીને, સરકારશ્રીને અને કેન્દ્ર સરકારને આવેદનપત્ર આપી અને અમારી લાગણી અને માગણી સરકાર પાસે જાય એવી આપ સૌ સાથે અપેક્ષા રાખીએ છીએ। સાથે સાથે સંપૂર્ણ દેવાનાબૂદીની વાત જે ખેડૂતોની મૂકેલી છે, જ્યારે આજુબાજુના સ્ટેટની અંદર દેવાનાબૂદી થતી હોય અને ગુજરાતનો ખેડૂત જ્યારે અતિશયોક્તિ અતિવૃષ્ટિની અંદર ફસાઈ રહ્યો હોય ત્યારે માત્ર 6800 રૂપિયા અને માત્ર 4000 રૂપિયા આપીને સરકારે અમારી મશ્કરી કરી રહ્યો હોય તો અત્યારે સંપૂર્ણ દેવાનાબૂદીની વાત પણ સરકારે ઉઠાવવી જોઈએ અને એના કારણે ગુજરાતનો કામદાર, ગુજરાતનો ખેડૂત, ખેતમજૂર અત્યારે જે બરબાદ થઈ રહ્યો છે એને સબળ બનાવવા માટે 15,000ના જે મિનિમમ વેજ છે એની સામે 21,000 રૂપિયા આ મોંઘવારી અને બેકારીના સંજોગોમાં જીવવા માટે એમને પૂરતું પોષણ મળી રહે એ માટે અમારી 21,000 માગણી પગાર વધારો થાય અને મિનિમમ વેજ થાય એવી અમારી આશા છે। ભારત બંધનો દિવસ દેશભરમાં દરેક જગ્યા ઉપર આ પ્રમાણે હડતાલ અને આંદોલન ચાલી રહ્યું છે અને એ આંદોલન સરકાર કામદારો પ્રતિ જે ઉદાસીનતા બતાવી છે
કામદારો વર્ષોથી એમની પાસે 12 માંગણીઓ લઈને બેઠા છે. એ માંગણીઓ બાબત એમનો જે નકારાર્થી વલણ છે એનો વારંવાર અમે વિરોધ કર્યો છે. 2 સપ્ટેમ્બર 1918 દિવસે પણ અમે હડતાલ કરી હતી, પરંતુ સરકારને એવું લાગે છે મજદૂરોનું કામ વિરોધ કરવાનું છે અને કરી રહ્યા છે અને મજદૂરોમાં દમ નથી. પરંતુ આજે અમે એ પણ સ્લોગન લઈને નીકળ્યા છે, રોજી રોટી દે ન શકે વો સરકાર નિકમ્મી હૈ, જો સરકાર નિકમ્મી હૈ વો સરકાર બદલની હૈ. સાથે સાથે અમે સરકારનું ધ્યાન એના પ્રત્યે આકર્ષિત કરવા માગીએ છીએ કે 12 જાન્યુઆરી 12 જુલાઈ 1957 ટ્રાયપાર્ટીટ કમિટીના સામે જે ધારાધોરણ પ્રમાણે લઘુત્તમ વેતન આપવું જોઈએ એ બાબતની કોઈ વ્યવસ્થા આગળ ભરી થઈ નથી. લાલ બહાદુર તે વખતના લેબર મિનિસ્ટર સદર કમિટીના સદાર કરતા હતા, પરંતુ તેઓએ ખોટી રીતે નિર્ધારિત કરેલા ધારાધોરણ પ્રમાણે પણ આજ અમારું લઘુત્તમ વેતન 21,000 રૂપિયા બને છે, તેના બદલામાં હવે 7,500 ઉપર સમાધાન માનવું પડે છે. અને એવા ઉદ્યોગો છે કે ઘણી વખત 150-200-300 સુધી લોકોને વેતન આપીને એમનું શોષણ કરે છે, અને સરકાર પાસે આ જે શોષણ છે એની કોઈ પણ નિરાકરણ કરવાની શક્તિ નથી. જે લેબર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એ માટે કામ કરે છે તે લોકો એટલા ઓછા સંખ્યામાં છે કે દરેક ઉદ્યોગમાં જઈને ત્યાં કોઈ પણ પ્રકારનો કાર્યવાહી કરી શકતા નથી, અને સરકાર હતાશ થઈને બેઠી છે, જે ખોટું છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક માણસને ઓછામાં ઓછા 10,000 પેન્શન મળે, ઓછામાં ઓછા 21,000 લઘુત્તમ વેતન મળે, અને સરકારની જે બેરોજગારોની ફૌજ ઊભી કરી છે એને નોકરી મળે. નોકરી નહીં મળે તો દેશના અંદર અત્યાચાર અને ભયંકર પ્રવૃત્તિ નિર્માણ ઊભી થાય, અને તે માટે સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે આજનો અમારો કાર્યક્રમ છે. મારું નામ પી કે વાલંજ, જનરલ સેક્રેટરી હિન્દ મજદૂર સભા ગુજરાત.